सॉरी अहीं 5x મૂકીશું. મારા ખ્યાલથી હવે આ સરવાળાના અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં કઈ રીતે આપણે નિયમોનો ઉપયોગ કરવો. એક વખત હું તમને ફરી પાછા નિયમો લખીને આપી દઉં, તમે વાંચી શકો કે જેથી ક્યારે તમારી ભૂલ થતી હોય તો તે ન થાય. પહેલું છે, જો આ છે ને સરવાળા બાદબાકી માટે છે, જો બંને ધન સંખ્યા હોય તો સરવાળો કરી નિશાની ધન મૂકવું. જો બંને ઋણ સંખ્યા હોય તો પણ સરવાળો કરી નિશાની ઋણ મૂકવી. બંને સંજોગોમાં તમને ધ્યાન આવ્યું હશે કે બંને ધન હોય કે બંને ઋણ હોય, કરવાનો તો સરવાળો જ. પણ ઋણ નો સરવાળો કરો તો નિશાની ઋણ મૂકો, ધન નો સરવાળો કરો તો નિશાની ધન મૂકો. જો એક ધન અને બીજી સંખ્યા ઋણ હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી અને નિશાની મોટી સંખ્યાની મૂકવી. હવે આપણે બાદબાકીના દાખલા જોઈશું. તો બાદબાકી માટે પણ સરવાળાની જેમ સરવાળાની જેમ આપણે સજાતીય પદોના નીચે સજાતીય પદો પહેલા ગોઠવીશું. તો 12 એ પહેલા આપણી પહેલી પદાવલી લખી દઈએ, 9ab + 5b - 3. હવે સજાતીય પદો ગોઠવતા જઈએ. પહેલું છે 4a, તો અહીં જશે 4a. પછી છે -7ab, તો એ પણ બરાબર છે. 3b એ પણ બરાબર છે, અને -12. હવે તમે કહેશો કે ટીચર આ તો તમે સરવાળા જેવું જ કર્યું. ના, બાદબાકીમાં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બાદબાકી કરવાની હોય ત્યારે બીજી પદાવલીના, પહેલી પદાવલીના બધી નિશાનીઓ એની એ જ રહેશે, પરંતુ બીજી પદાવલીઓની નિશાની બદલાતી જશે. જેમ કે આ -4 છે તો -4 થઈ જશે, આ -7 છે તો +7 થશે, આ -3 છે તો -3 થશે, આ -12 છે તો -12 થશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સરવાળા અને બાદબાકી બંનેના અંદર આપણે સજાતીય પદોના નીચે સજાતીય પદો મૂકીશું. સરવાળામાં કોઈ ફેરફાર ન થશે, પણ બાદબાકી કરતી વખતે જ્યારે બીજી પદાવલીને આપણે લખીએ ત્યારે એના બધા ચિહ્નો બદલાઈ જાય છે. હવે આપણે એમના જૂના ચિહ્નોને ભૂલીને નવા ચિહ્નોને ધ્યાનમાં રાખીને જેમ સરવાળામાં કર્યું તેમ જ અહીં પણ કરવાનું છે. જેમ કે હવે અહીં થઈ ગયું 12a - 4a. હવે એક ધન સંખ્યા થઈ અને એક ઋણ સંખ્યા થઈ, એટલે આપણા નિયમ પ્રમાણે 12 માંથી આપણે 4 બાદ કરીશું
तो आपने आठ मळशे। निशानी धन संख्या नहीं आवशे कारण के बार मोटा छे तो वत्ता आठ ए। अही जोईशुं तो ओछा नौ वत्ता सात फरी पाछी एक ऋण अने एक धन संख्या तो मोटी संख्या माथी नानी संख्या बात करीशुं एटले नौ माथी सात बात थशे तो जवाब आवशे बे। अने मोटी संख्या नी निशानी छे ओछा तो आपणे अही लखीशुं ओछा बे अने पेली अचल संख्या तो साथे रहेशे ज बे ए बी। अही जोईए वत्ता पांच ओछा त्रण एज रीते नियम नो उपयोग करता पांच माथी त्रण जशे तो बे बी जवाब मळशे मोटी संख्या धन छे तेथी आपणे वत्ता बे बी लख्यु। हवे जुओ आ बन्ने ऋण संख्या छे आपणे हमणा नियम मां लख्यु जो बन्ने ऋण संख्या होय तो सरवाळो करीशुं तो बार ने त्रण पंदर निशानी आवशे ऋण संख्यानी माटे आपणो जवाब आवशे ओछा पंदर। અહીં તમને સરવાળા અને બાદબાકીના બધા નિયમો વિશે જ્ઞાત કરી દીધા છે। તમે મહાવરો કરશો અને તમા સુધારા વધારા કરતા રહેશો તો ખ્યાલ આવશે કે આપણી ક્યાં ભૂલ થાય છે અને તો તમે આગળ કરી શકશો। હવે આપણે પદાવલિઓનો ગુણાકાર કરીશું। ગુણાકાર તો ખૂબ જ ઈઝી છે પણ એમાં એક નિયમ છે ખાલી કે જો ધન અને ઋણ સંખ્યાનો ગુણાકાર થાય તો એમાં નાની મોટી સંખ્યા આપણે નથી જોવાની, જવાબ હંમેશા ઋણ જ આવે। જો ધન અને ઋણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ હંમેશા ઋણ આવે। જો બે ધન સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ હંમેશા ધન આવે। જો બે ઋણ સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ હંમેશા ધન આવે। એટલે બધા જ સંજોગોમાં જવાબ ધન આવે છે, ફક્ત એક સંજોગમાં જવાબ ઋણ આવે જ્યારે એક ધન અને એક ઋણ સંખ્યા હોય। હવે ગુણાકાર તો આપણો જેવો છે તેવો જ થશે, બે પચાસ દસ, પણ આ ધન છે અને આ ઋણ છે તેથી જવાબ આવશે ઋણ દસ એક્સ વાય। બરાબર, એક્સ અહીંયા એક જ વાર છે, અહીંયા છે જ નહીં, વાય અહીંયા છે જ નહીં, અહીંયા છે એટલે ખાલી એક એક જ ઘાત હતો તો એક એક જ ઘાત રહ્યો। આગળ ચાલીએ, આપણે બે ઋણ સંખ્યા આવી છે, ધ્યાન રાખજો ઓછા ચાર અને ઓછા નવ, તો આપણે પહેલા ચાર નવા છત્રીસ કરીશું। બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન આવે છે એથી જવાબ આપણો ધન આવ્યો। હવે જુઓ અહીં એક્સ નો એક ઘાત છે, અહીં એક્સ નો બે ઘાત છે એટલે એક્સ નો એક વત્તા બે ઘાત થશે અને વાય નો અહીં એક ઘાત છે, અહીં બે ઘાત છે તો એક વત્તા બે ઘાત થશે। બરાબર, આગળ ચાલીએ તો છત્રીસ એક્સ નો બે એક ને બે ત્રણ ઘાત, વાય નો એક ને બે ત્રણ ઘાત। તમને ખ્યાલ આવ્યો હશે આમાં મેં ચાર નવમ છત્રીસ કર્યું, સહગુણકનો ગુણાકાર કર્યો પણ ઘાતનો સરવાળો કર્યો છે, ઘાતનો ગુણાકાર નથી કરવાનો, થાય જ નહીં। એક ની તો તમે ગુણાકાર કરશો તો બે એકા બે અને આનો પણ બે એકા બે જવાબ આવશે। ઘાતનો હંમેશા સરવાળો થાય, આગળના તમે ધોરણોમાં શીખીને આવ્યા છો કે જ્યારે સજાતીય પદ હોય ત્યારે ઘાતનો સરવાળો થાય। હવે અહીં આપણે જોઈશું, આ તો હવે તમારા માટે એકદમ ઈઝી છે, કઈ આમાં અઘરું નથી। બે ચોક આઠ, આઠું અઠ્યા ચોસઠ, પછી પી ક્યુ અને આર, આ ગુણાકાર, આ ગુણાકાર કર્યા પછી તો એકદમ સહેલા જ લાગશે, પણ આ બે પદ હતા, આ ત્રણ પદ છે, અહીંયા ચાર પદ છે, એમાં તમારે ફક્ત આંકડાઓના ગુણાકાર પહેલા કરી લેવાના। બેતાલી છ, છ છંગ છત્રીસ, પછી એ કેટલી વાર છે એ જોઈએ તો એ નો એક ઘાત અને અહીંયા એક ઘાત છે એટલે એક વત્તા એક। આગળ ચાલીએ બી જોઈએ, બી નો અહીં એક ઘાત છે અને બી નો અહીં એક ઘાત છે એટલે બી નો એક વત્તા એક થશે। આગળ જોઈએ સી નો જોઈએ તો સી નો અહીં એક ઘાત છે, અહીં એક ઘાત છે એટલે એક વત્તા એક, તો છત્રીસ એ નો બે ઘાત, બી નો બે ઘાત અને સી નો બે ઘાત આવે છે।
અહી આપણે જે જોયું એ એક પદી નો ગુણાકાર હતો, એક પદી નો એક પદી સાથે આપણે ગુણાકાર કર્યો, હવે આપણે એક પદી નો બહુપદી સાથે ગુણાકાર કરીશું। હવે જોશો તમે તો અહીં એક પદી દેખાશે, અહીં તમને બે પદી દેખાશે, બરાબર। તો એનો ગુણાકાર કઈ રીતે કરીશું? તો પહેલા આનો આના સાથે ગુણાકાર કરવાનો, એટલે કે 5y * 4x થશે, ત્યાર પછી 5y નો આના સાથે ગુણાકાર થાય, પણ અહીં જે નિશાની છે વત્તાની, તે વત્તાની નિશાની રહેશે, અને 5y * 7yx થશે। આગળ ચાલીએ આપણે, પછી તો આવડી જ ગયું છે આપણને, આ એક પદી નો એક પદી સાથે ગુણાકાર આવ્યો, તો 5 * 20xy + 5 * 37 = 35। હવે જુઓ વાય નો અહીં એક ઘાત છે, અહીં એક ઘાત છે, એટલે વાય નો 1 + 1 અને એક્સ નો તો એક જ ઘાત છે, એટલે આપણો જવાબ આવશે 20xy + 35y² x। ખ્યાલ આવ્યો? ભલે એક પદી નો બહુપદી નો બહુપદી સાથે નો ગુણાકાર છે, પણ બીજા સ્ટેપ માં તો એક પદી નો એક પદી સાથે નો જ ગુણાકાર આવી જાય છે, એટલે સૌથી પહેલા તમને એક પદી નો એક પદી સાથે નો ગુણાકાર આવડતો હોય તો જ તમને આગળના દાખલા ખ્યાલમાં આવે, એ તમને હવે સમજ પડી ગઈ હશે। હવેથી મહાવરો કોઈ પણ તમે સમજૂતી મળે પછી તેનો મહાવરો કરતા રહો તો જ તમને ખ્યાલ આવે કે આગળ કેમ કરવું।